સુરત શહેરમાં વરાછા રોડ હીરાબાગ ખાતે ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના તાજેતરમાં જ બની હતી. ત્યારબાદ હવે સુરત નજીક મોરા ગામ ખાતે પાર્ક કરવામાં આવેલી એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી અને આગને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે સદનસીબે બસ પાર્ક કરેલી હોવાના કારણે કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહી છે. તાજેતરમાં હીરાબાગ ખાતે રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી, જેમાં એક નિર્દોષ યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ હવે હજીરાના મોરા ગામ ખાતે પાર્ક કરવામાં આવેલી ખાનગી કંપનીની એક લક્ઝરી બસ ગઈ રાત્રિના 11 વાગ્યાના સુમારે અચાનક સળગી ગઈ હતી. આગ અંગે સ્થાનિક લોકોએ સુરત ફાયર વિભાગને જાણ કરતા અડાજણ ફાયર સ્ટેશનના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, તેમજ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. મોરા ગામ ખાતે પાર્ક કરવામાં આવેલી કંપનીની આ લક્ઝરી બસમાં અચાનક આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર સંપત સુથાર, ફાયર અને ઇમરજન્સી સર્વિસથી આડાજણ ફાયર સ્ટેશનથી અમે જ્યારે પોલીસને કોન્ટ્રોલમાં કોલ આપેલો 11 ની વિશે અમે કોલ મળેલા. કોલના આધારે અમે આડાજણથી મોરા ગામ આવતા અડધો કલાક લાગી ગયું. અડધો કલાક આવીને પછી અમે આગમાં કાબુમાં લઈ લીધું. સાથે રિલાયન્સની બી ગાડી હતી. જાનહાની કઈ છે નથી, ગાડી પડેલી જ હતી અને એમાં આગ લાગેલી. શું કારણ હતું? કારણ ના આવે કઈ ખબર નહીં પડે. કારણ અમે આવે ત્યાં બધું હલકી ગયેલું.